ડુંગરપુર ગામ પાસે યોજાયેલા દીક્ષા સમારોહમાં રાજ્યભરમાંથી આવેલા દલિત પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરીએ છીએ એમ કહેતા આ જનસમુદાયે હિન્દુ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવાની 22 જેટલી પ્રતિજ્ઞાઓ પણ લીધી. પ્રોબ્લેમ જો હૈ કે હિન્દુ ધર્મ વ્યવસ્થા અસમાનતા પર આધારિત હૈ. જન્મ સે કોઈ ઊંચા હૈ, જન્મ સે કોઈ નીચા હૈ. ઓર બુદ્ધ ને કહા કે જન્મ સે કોઈ ઊંચા નીચા નહીં હોતા હૈ, કર્મ સે ઊંચા ઓર નીચા હોતા હૈ. પરોઢિયે પ્રભાત ફેરી બાદ વિશાળ સમિયાણામાં ઉપસ્થિત રાજ્યભરના દલિત પરિવારોને સંબોધતા મુખ્ય દીક્ષાર્થી જયદેવ બાપાએ જણાવ્યું હતું કે વ્યક્તિને કોઈ ઈશ્વર નથી જીવાડતો, પરંતુ પ્રાણવાયુ જીવાડે છે. અને આ પ્રાણવાયુ હિન્દુ નથી કે નથી મુસલમાન. તો મહંત ભદંતજીએ ઉપસ્થિત તમામ લોકોને પંચશીલ મંત્ર બોલાવ્યો હતો. જે ધર્મની અંદર સર્વાંગી વિકાસ થતો હોય, જે ધર્મની અંદર ઊંચ નીચના ભેદ નો હોય, માનવ માનવ વચ્ચે નફરત નો હોય, પ્રેમ હોય, બંધુતા હોય, કરુણા હોય, એવો જો ધર્મ હોય તો બૌદ્ધ ધર્મ છે. I don't actually like to call this word conversion, don't like to use this word conversion. Conversion is leaving one religion and accepting another new religion. And to me, Buddhism is not a new religion. Buddhism is not a foreign religion. Buddhism is our own religion. In between, we have forgotten. દશેરા પર્વના દિવસે યોજાયેલા ચલો બુદ્ધ કી ઓર કાર્યક્રમમાં રાજ્યભરમાંથી દલિત સમાજના લોકો ઉમટ્યા હતા અને તેમણે હિન્દુ ધર્મમાં જન્મથી જ ઊંચ નીચના ભેદભાવ હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે બુદ્ધ ધર્મમાં જન્મથી નહીં પરંતુ કર્મથી મનુષ્યને દરજ્જો મળે છે તે વાતની પ્રશંસા કરતા બુદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો હતો. દિલીપ મોરી, VTV, જૂનાગઢ.